નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતનો ઇતિહાસના પચીસ મોસ્ટ આઈમપી સવાલ જોવાના છીએ અને જેનો ભાગ નંબર આજે ત્રણ છે મિત્રો આજે આગળ આપણે ભાગ એક બે એટલે કે ઓલરેડી એક અને બે અપલોડ કરી ચૂક્યા છીએ જો તમે એ ના જોયા હોય તો અત્યારે જોઈ શકો છો અને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ચર્ચા કરીએ ભાગ ત્રણમાં પ્રથમ સવાલ તો પેલો સવાલ છે કે હડપ્પા હાલ પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ આ જ્યારે હડપ્પાની શોધ થઈ એ તો ત્યારે છે ભારત અને પાકિસ્તાન બંને ભેગા હતા એટલા માટે ત્યારે તો એ સમયમાં ભારતમાં ગણાતું પરંતુ હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે તો પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલું છે જો એવો સવાલ પૂછે

હાલ કઈ નદીના કિનારે આવેલું હતું તો હડપ્પા છે એ રાવી નદીના કિનારે આવેલું હતું તો આટલા સવાલ છે એ હડપ્પામાંથી પૂછાય છે એટલે ધ્યાન રાખશું મિત્રો આગળ બીજો સવાલ જોઈએ તો કે સ્વતંત્રતર ભારતમાં સૌથી વધુ હડપ્ય સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ હતી એટલે કે કેવા સવાલ એવો માગે છે કે સ્વતંત્ર ભારત થઈ ગયું એટલે કે ભારત આઝાદ થઈ ગયું પછી સૌથી વધારે હડપ્ય સંસ્કૃતિના અવશેષો આપણે કયા રાજ્યમાંથી મળી આવેલા છે તો યાદ રાખવું ઈઝી છે કેમ તો કે આપણા ગુજરાતમાંથી જ છે એ આ અવશેષો મળી આવેલા છે એટલે સૌથી વધારે સિંધુ ખીની સભ્યતાના અવશેષો બધા રાજ્યની દ્રષ્ટિએ ગુજરાતમાંથી મળી આવ્યા છે ત્રીજો સવાલ વાત કરીએ તો કે રાજકોટ જિલ્લામાંથી કયા સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તો રાજકોટ જિલ્લામાં રોજડી સ્થળેથી મળી આવ્યા છે અને આ સિવાય આટકોટ નામના સ્થળેથી પણ આપણને સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળી આવ્યા છે એટલે ખાસ બે સ્થળ આવશે રાજકોટ અને સોરી રાજકોટમાં તો કે રોજડી અને આટકોટ નામના સ્થળો છે આમ બી યાદ રહી જાય એવું છે રાજકોટ અને આટકોટ આ રીતના યાદ રાખી શકાય તો બે સ્થળોએથી આપણે સિંધુ ખીની સભ્યતાના સ્થળ અવશેષો મળી આવેલા છે આ સિવાય ચોથો સવાલ જોઈએ ઐતિહાસિક સ્થળ એવું ધોળાવીરા કચ્છના કયા તાલુકામાં આવેલું છે તો આપણી ગૌણ સેવા પસંદગી મંડળના જે ફેવરિટ સવાલ કહી શકાય એ તાલુકાના હોય છે એક બે સવાલ તો તમારે હોય જ છે તો એમાંથી કદાચ આવો સવાલ પૂછાય તો ધોળાવીરા છે એ કચ્છનું ભચાવ તાલુકામાં આવેલું છે જો આ ધોળાવીરા વિશે થોડીક ચર્ચા કરીએ તો કે ધોળાવીરાની સૌપ્રથમ શોધ ક્યારે થઈ હતી તો ઈસવીસન ઓગણીસો સડસઠના રોજ સૌપ્રથમ શોધ થઈ હતી આ ધોળાવીરાની સૌપ્રથમ શોધ કોણે કરેલી હતી તો જેપી જોશીએ કરેલી હતી અને તેનું પૂરું નામ જગતપતિ જોશી હતું પણ કદાચ મિત્રો એવો સવાલ પૂછાય કે ભાઈ ધોળાવીરાની વ્યવસ્થિત શોધ કોણે કરેલી હતી તો કે આર એસ બિસ્ટે કરેલી હતી અને એનું પૂરું નામ હતું રવિન્દ્રસિંહ બિસ્ટ જે ક્યારે કરેલી હતી કદાચ એવો સવાલ પૂછાય તો ઈસવીસન ઓગણીસો નેવું એકાણુંમાં કરેલી હતી અને આમાં આ ધોળાવીરા કઈ નદીના કિનારે હતું તો લુણી નદીના કિનારે છે એ ધોળાવીરા આવેલું હતું અને છેલ્લો સવાલ ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે તો કોટડા નામે ઓળખે છે આ સિવાય એક અપવાદરૂપ છે યાદ રાખજો કે સિંધુ ખીણની સભ્યતામાં આપણે જે હડપિયા હડપ્પાવાસીના જેટલા પણ સ્થળો મળી આવ્યા એમાં બધા જ નગરો છે એ બે ભાગમાં વહેંચાયેલા હતા પરંતુ ધોળાવીરા એક અપવાદ છે જે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જેમાં પ્રથમ ભાગ છે ગઢ છે જેમાં શાસન કરતા જે રાજાઓ છે એ બધા એનું રહેણાંક વિસ્તાર હતો આ સિવાય બીજો વર્ગ છે એનું ઉપલું નગર તરીકે ઓળખવામાં આવતું તેમાં તો કે વહીવટદારો તરીકે ઓળખાતા રહેતા એટલે કે વહીવટદારો જે લોકો હતા એ રહેતા કે જે વહીવટ કરતા અને ત્રીજું સ્થળ હતું કે નીચલું નગર અને કદાચ પૂછાય કે સિંધુ ખીની સભ્યતામાં કયું એક માત્ર નગર છે કે જે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તો ધોળાવીરા છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે આગળ પાંચમા સવાલની ચર્ચા કરીએ તો ગુજરાતનો કયો વિસ્તાર આનંદ તરીકે ઓળખા ઓળખાય છે તો ગુજરાતનો ઉત્તર ભાગ છે એ આનંદ પ્રદેશ તરીકે ઓળખાય છે જો થોડી ચર્ચા કરીએ તો સૌપ્રથમ ગુજરાતમાં સૌપ્રથમ પુરુષ તરીકે મનોની ગણના થાય છે અને એનો પુત્ર આવે છે સરયાત્રી હવે સરયાત્રી છે એ આ વંશની શરૂઆત કરે છે અને એનો પુત્ર આવે છે આનર્થ આનર્થ પોતાનું શાસન પોતાનું રાજ્ય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજ્ય બે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર ભેગો કરી અને પોતાનું રાજ્યની શરૂઆત કરે છે આથી પાછળ જતાં ઉત્તર ગુજરાત છે એ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાવા લાગે છે આ આ રીતના ઉત્તર ગુજરાત છે એ આનર્ત પ્રદેશ અથવા આનર્તપુર તરીકે ઓળખાય છે અને સૌરાષ્ટ્ર એક ભાગ છે જ અને આ સિવાય દક્ષિણ ગુજરાત છે એ પાછળથી લાટ પ્રદેશ તરીકે ઓળખાતું એટલે આ રીતના ગુજરાતના ત્રણ ભાગ છે એ મહત્ત્વના અલગ અલગ નામે ઓળખાતા હતા ફરીથી જોઈએ તો કે સૌરાષ્ટ્ર એક તો છે જ આ સિવાય ઉત્તરનો ભાગ છે એ ઉત્તર આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું અને દક્ષિણનો ભાગ છે એ લાટ પ્રદેશ તરીકે ઓળખાતું હતું આગળ છઠ્ઠો સવાલ જોઈએ તો કે શ્રી કૃષ્ણે કુશસ્થળી પાસે કયું નગર વસાવ્યું હતું તો શ્રીકૃષ્ણએ કુશ સ્થળી પાસે દ્વારા વતી એટલે કે હાલનું બેટ દ્વારકા વસાવ્યું હતું હવે આના વિશે જો શ્રી કૃષ્ણ વિશે વાત કરીએ તો શ્રી કૃષ્ણ છે એ ગોકુળ મથુરા છોડીને દ્વારકામાં સ્થળાંતર કરી આવેલા એવી લોકવાયકાઓ જોવા મળે છે અને આ અંતર્ગત એ સમયે ગુજરાતમાં રેવતનું શાસન હતું હવે એ રેવતનું શાસન હતું એટલે શ્રી કૃષ્ણ અને રેવત વચ્ચે બંને વચ્ચે યુદ્ધ થાય છે જેમાં રેવતની હાર થાય છે અને શ્રી કૃષ્ણ છે એ પોતાનું શાસન પોતાનું શાસનની શરૂઆત ગુજરાતમાં કરે છે એટલે આ રીતના ગુજરાતમાં કૃષ્ણ છે આવેલા હોય અને જે એ સમયની સૌપ્રથમ જે રાજધાની હતી કુશ એ કુશસ્થળીનું સમારકામ કરીને નવી રાજધાની વસાવે છે અને એનું નામ રાખે છે દ્વારાવતી દ્વારામતી કે દ્વારકા તરીકે ઓળખાય છે જે હાલમાં આપણે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે આગળ સાતમા સવાલની ચર્ચા કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાને કઈ નગરી વસાવી હતી તો હમણાં જ આપણે વાત કરી ગયા કે ભાઈ દ્વારકા નગરી વસાવેલી અને એવી માન્યતા છે કે દ્વારકા નગરી છે એ સોનાની હતી પરંતુ એવું કહેવાય છે લોકવાયકા પ્રમાણે કે કૃષ્ણનું જ્યારે મૃત્યુ થયું અવસાન થયું એ પછી જ્યારે પાછળથી છે એની જે સોનાની દ્વારકા હતી એ સમુદ્રમાં ડૂબી ગયું હોય એવું કહેવાય છે હાલમાં પણ એના શોધ સંશોધન થઈ રહ્યું છે કે એના અવશેષો મેળવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે કે જ્યાં સોનાની દ્વારકા વિશે તો આવી કંઈક માહિતી યાદ રાખવા જેવી છે આગળ સવાલ આઠ વિશે ચર્ચા કરીએ તો ગુજરાતના કયા સ્થળેને મોક્ષપુરીનું સન્માન મળેલું છે તો દ્વારકાને દ્વારિકાને છે એ મોક્ષપુરીનું સન્માન મળેલું છે અને ત્યાં મિત્રો મોક્ષ દ્વાર તરીકે દ્વાર પણ આવેલો છે અને એવું કહેવાય છે કે જો આ જે લોકો આ મોક્ષ દ્વારમાંથી પસાર થાય એને મૃત્યુ થાય પછી મોક્ષ પ્રાપ્ત થાય છે એવું માન્યતા જોવા મળે છે આગળ સવાલ જોઈએ તો કે શ્રી કૃષ્ણે જ્યાં દેહ ત્યાગ કર્યો હતો તે સ્થળ કયા ક્યાં છે તો કે ભાલકા તીર્થ નામે ઓળખાય છે અથવા ભાલકા તીર્થ સ્થળે શ્રી દેહ ત્યાગ કરેલો હતો જો અહીંયા સવાલ પૂછાય એ ભાલકા તીર્થે કઈ નદીનો સંગમ થાય છે તો ભાલકા તીર્થે ત્રણ નદીઓનો સંગમ થાય છે જેમાં હિરણ નદી છે કપિલા નદી છે અને સરસ્વતી નદી છે એટલે ખાસ મિત્રો યાદ રાખજો કદાચ આમાંથી સવાલ નીકળવો હોય તો આ રીતના નીકળી શકે કે ભાલકા તીર્થ પાસે કઈ નદીનો સંગમ થતો નથી તો ત્રણ નદીઓ આપણા માટે જોવા મળે તો કે આને યાદ રાખવા માટે યાદ રાખવાનું કહીશ શું યાદ રાખશું મિત્રો તો કે કહીશ કહીશ એટલે કફોર કપીલા હી ફોર હિરણ અને સ ફોર સરસ્વતી યાદ રાખજો મિત્રો સરસ્વતી છે સાબરમતી નથી કન્ફ્યુઝન ના થાય ઓકે ક્લિયર આગળ જોઈએ સવાલ નંબર દસ ગુજરાતમાં અશોક નો શિલાલેખ જે જૂનાગઢમાં છે એ કઈ લિપિમાં કોતરાયેલો છે તો કે આ જે અશોકનો શિલાલેખ છે ગુજરાતમાં જૂનાગઢમાં એ બ્રાહ્મી લિપિમાં ઉતરાયેલો છે અને પાછળથી બ્રાહ્મી લિપિ જ દેવનાગરી તરીકે જાહેર થયેલી હતી તો આના વિશે થોડીક ચર્ચા કરીએ તો કે ભાઈ અશોકનો શિલાલેખ છે એ જૂનાગઢમાં દામોદર કુંડ નજીક આવેલો છે આ અશોકનો શિલાલેખ સૌપ્રથમ ગોતેલો કોણે કદાચ એવો સવાલ પૂછાય તો સૌપ્રથમ કર્નલ ટોડે છે એ ગોતેલો હતો અને એમ પૂછાય કે ક્યા આ શિલાલેખ છે એ સૌપ્રથમ કોણે ઉકેલો તો જેમ પ્રિન્સેપે ઉકેલો પરંતુ જેમ પ્રિન્સેપ છે એ વ્યવસ્થિત ઉકેલી ના શક્યો હતો આથી આનો વ્યવસ્થિત ઉકેલનાર ગુજરાતી હતા એવા ભગવાનલાલ ઇન્દ્રજીતે આ શિલાલેખને વ્યવસ્થિત ઉકેલેલો હતો એવું કહી શકાય આ જૂનાગઢ પરના અશોકનો શિલાલેખ કઈ ભાષામાં કોતરવામાં આવ્યો છે તો આપણે જે હમણાં વાત કરી એ લિપિની વાત કરી અને ભાષા પૂછાય તો પાલી ભાષામાં છે એ અશોકનો શિલાલેખ જોવા મળે છે એટલે યાદ રાખશું કદાચ આની સાથે બીજા પણ યાદ રાખવા જેવા સવાલ નીકળી શકે તો કે ભાઈ જૂનાગઢમાં જે અશોકનો શિલાલેખ છે આ સિવાય બીજા કયા કયા રાજાના શિલાલેખ જોવા મળે છે તો અશોક સાથે રુદ્રદામા છે અને આ સિવાય સ્કંદગુપ્ત એટલે ટોટલ ત્રણ રાજાઓનો છે શિલાલેખ જોવા મળે છે અશોક રાજા સ્કંદગુપ્ત અને રુદ્રદામા નામના વ્યક્તિનો કદાચ વંશની દ્રષ્ટિએ પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયા વંશના શિલાલેખ જુનાગઢમાં જોવા મળતો નથી તો ત્રણ હોઈ શકે તો એક તો મૌર્ય વંશ અશોક છે મૌર્ય વંશનો હતો રુદ્રદામા છે એ શક વંશનો હતો અને સ્કંદગુપ્ત જે ગુપ્ત વંશનો હતો તો આ રીતના પણ સવાલ આપણા બની શકે એટલે યાદ રાખશું બારમો સવાલ જોઈએ તો કે નંદ વંશનો છેલ્લો રાજા કોણ હતો તો નંદ વંશનો છેલ્લો રાજા હતો ધનાનંદ હવે આ નંદ વંશની સ્થાપના કોણે કરેલી હતી તો કે મહાપદ્મનંદે છે એ આ વંશની સ્થાપના કરેલી હતી હવે ધન ધનાનંદની ઘટના આખી એવી છે કે ધનાનંદના સમયમાં મહત્ત્વના વ્યક્તિ એવા ચાણક્ય એટલે એનું બીજું નામ છે કૌટિલ્ય અને ત્રીજું નામ છે વિષ્ણુગુપ્ત તો આ ચાણક્ય છે એ તક્ષશિલાના આચાર્ય હોય છે અને તક્ષશિલા પાકિસ્તાનમાં હાલમાં આવેલી છે તો કે તક્ષશિલાના આચાર્ય હોય છે અને જ્યારે ધનાનંદને મળવા આવે છે ત્યાંથી ધનાનંદ એનાથી ખુશ થાય છે અને પોતાના રાજ્યમાં તેમને રાખી લે છે અને રાજ્યમાં ઘણા બધા પોતાના જે રાજકુમારોને એ બધા હતા એ બધાને શિક્ષણ આપવાનું નક્કી કરાવે છે પણ અમુક સમય પછી છે ભારતમાં વિદેશીઓનું આગમન થવા લાગ્યું હતું આથી પરંતુ ધનંદ છે મોજ શોખ અયાસીમાં વધારે માનતો હતો આથી ચાણક્યની વાત ઉપર ધ્યાન આપતો નથી અને એવું કહેવાય એવું જણાવે છે કે હજી આપણે ઘણી બધી વાર છે આથી ચાણક્ય જતા રહે છે પણ બીજી વખત જ્યારે હવે દુશ્મન નજીક આવતું હોય છે ત્યારે ચાણક્ય ધનાનંદને વાત કરે છે પણ ધનાનંદ છે એ ચાલુ દરબારમાં ચાણક્યનું અપમાન કરે છે આથી ચાણક્ય છે એ પ્રતિજ્ઞા લે છે અને પ્રતિજ્ઞામાં એવી પ્રતિજ્ઞા હોય છે કે જ્યાં સુધી ધનાનંદનો હું આખા વંશનો વધ નહીં કરું ત્યાં સુધી હું શીખા નહીં ઓળું અને આ રીતના પ્રતિજ્ઞામાંથી પોતે છે એ પોતાના અપમાનનો બદલો લેવા માટે ત્યાંથી નીકળી જાય છે અને ત્યાંથી જ વચ્ચે રસ્તામાંથી એક બાળક એમને મળે છે અને એ બાળક એટલે પાછળથી મોટો થઈને ચંદ્રગુપ્ત મૌર્ય બને છે અને આ ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર શાસ્ત્ર બધું જ નોલેજ છે એ શાસ્ત્ર વિદ્યા આ બધી જ નોલેજ છે એ ચાણક્ય આપે છે અને આ રીતના મોટો રાજા એક તૈયાર કરે છે એક રાજાનો ગુણ તૈયાર કરાવે છે અને આ રીતના છે એ ગુરુની આજ્ઞા પ્રમાણે ચંદ્રગુપ્ત ગુપ્ત મૌર્ય ધનાનંદનો વધ કરે છે અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે એટલે આ રીતના આ સવાલનો આપણો જવાબ આવશે મિત્રો નંદ વંશનો છેલ્લો રાજા પૂછાય તો ધનાનંદ હતો અને આની રાજધાની પૂછાય તો મગધ હતી અને એ સમયમાં સોળ મહાજન પદ હતા તો આ ક્યાંનો કયા મહાજન પદનો રાજા હતો તો મગધનો છે એ મહાજન પદનો રાજા હતો એવું જણાઈ શકે તેરમો સવાલની વાત કરીએ તો કે ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી પ્રામાણિક ઇતિહાસ થાય છે હવે જે મિત્રો હમણાં જ આપણે જે બારમા નંબરના સવાલમાં જે આપણે વાત કરેલી એ માહિતી આપણે ગુજરાતના ઇતિહાસમાં કોઈ ગુજરાત એ સમયે ગુજરાતની કોઈ માહિતી મળતી નથી પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતની માહિતી મળી આવે છે એટલે આ રીતના પ્રામાણિક ઇતિહાસ કોના સમયથી પૂછાય તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી કદાચ એવો સવાલ પૂછાય કે કયા વંશથી પ્રામાણિક ઇતિહાસ મળી આવે છે તો મૌર્ય વંશથી આપણે પ્રામાણિક ઇતિહાસ ગુજરાતનો મળી આવે છે ચૌદ નંબરના સવાલની વાત કરીએ તો કે ભાઈ કલિંગનું યુદ્ધ ક્યારે લડાયું હતું તો કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં લડાયું હતું મિત્રો આ સવાલ આગળ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે તો પાછો આંખથી સવાલ થાય કે ભાઈ આ કલિંગનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો અશોક અને કલિંગના રાજા નંદરાજ નંદરાજા સાથે છે એ કલિંગનું યુદ્ધ લડાયું હતું આ યુદ્ધ છે એ હવે આખી ઘટના આખી એવી હોય છે કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય સોળ મહાજન પદને પોતાનું ભેળવી દે છે પોતાના રાજ્યમાં અને આ રીતના એક ભારત અખંડ ભારતની નિમણૂક કરે છે રચના કરે છે પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર એવો આવે છે બિંદુસાર જે નિર્બળ હોય છે આથી કલિંગ પ્રદેશ છે એ એના સમયમાંથી અલગ પડી જાય છે અને એના પછી બિંદુસાર પછી ગાદી ઉપર આવે છે એનો પુત્ર અશોક હવે અશોક છે એ આ પોતાનું રાજ્ય પાછું ભેળવવાનો પ્રયત્ન કરે છે આથી કલિંગના પ્રદેશના જે રાજા હોય છે નંદરાજ અને અશોક વચ્ચે ધમાસાણ યુદ્ધ થાય છે એમાં એવું કહેવાય છે કે એક લાખથી વધારે લોકો સૈનિકો મૃત્યુ પામ્યા હોય છે અને દોઢ લાખથી વધારે સૈનિકો ઘવાયા હોય છે અને આવું ખતરનાક દ્રશ્ય છે આ કલિંગના યુદ્ધમાં જોવા મળે છે અને અશોક જ્યારે આ યુદ્ધ જીતી જાય છે પછી આ નગરની ચર્ચા માટે નીકળે છે ત્યારે આ દ્રશ્ય જોઈને એને હૃદયમાં લાગી આવે છે અને પોતાનું હૃદય પરિવર્તન થાય છે એટલે કદાચ મિત્રો એવી સવાલ પણ પૂછાઈ શકે કે અશોકને હૃદય પરિવર્તન કઈ ઘટનાને લીધે થયું હતું તો કલિંગનું યુદ્ધનું દ્રશ્ય જોઈને અશોકનું હૃદય પરિવર્તન થયું હતું આગળ ચર્ચા કરીએ પંદર નંબરના સવાલ અશોકે કયા બૌદ્ધ ભિક્ષુ પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી તો ઉપગુપ્ત મિત્રો અહીંયા એક ધ્યાન રાખવા જેવો સવાલ નીકળે છે તો કે કદાચ જો તમને એમ પૂછે કે ભાઈ ઉપગુપ્ત તો ઉપગુપ્ત છે અશોકને છે એ બૌદ્ધ ધર્મ અપનાવવા માટે અંગીકાર કરવા માટે સજેશન એટલે કે કહી શકાય માહિતી આપેલી હતી અશોકે સ્વીકાર માટે પ્રેરણા આપેલી હતી ઉપગુપ્તે પરંતુ અશોકને જે ભિક્ષા કોણે આપેલી હતી બૌદ્ધ ધર્મની તો નિગ્રોથે જે બાળ ભિક્ષુક હતો એટલે અહીંથી બે સવાલ છે પણ જવાબ જનરલી પરીક્ષામાં આગળની પરીક્ષામાં ઉપગુપ્ત જ્યારે નિગ્રોથ નથી આપેલો હતો ત્યારે ઉપગુપ્ત આપે ઉપગુપ્ત આપેલો હોય છે એટલે ધ્યાન રાખશું મિત્રો કે અશોકને બૌદ્ધ ધર્મની એમ પૂછાય કે ભાઈ બૌદ્ધ ધર્મ અપના માટેની પ્રેરણા કોણે આપેલી તો ઉપગુપ્ત આપેલી હતી પરંતુ એમ પૂછાય કે ભાઈ અશોકને બાળ ભિક્ષ દીક્ષા બૌદ્ધ ધર્મની કોણે આપેલી હતી તો બાળ ભિક્ષુક નિગ્રોથે પરીક્ષામાં પૂછાયેલા છે છે ત્યારે આ રીતના જવાબ એનો માન્ય રાખે ત્યારે ઓપ્શનમાં ખાસ યાદ રાખજો ત્યારે ઓપ્શનમાં નિગ્રો નિગ્રોથ હોતો નથી તો જ જવાબ આપણો ઉપગુપ્ત આવશે એટલે ક્લિયર રાખશું સોળ નંબરનો સવાલની વાત કરીએ કે જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું તો કે ચંદ્રગુપ્તનો સુબો એવો પુષ્યગુપ્તે આ જૂનાગઢનું સુદર્શન તળાવ બંધાવેલું હતું એટલે કે જ્યારે ચંદ્રગુપ્તે પોતાનું સોળ મહાજન પદ એક કરેલા એ અંતર્ગત ગુજરાત પણ પોતાના અંદરમાં આવેલું અને ગુજરાતમાં એણે પ્રથમ સુબો તરીકે પ્રથમ સુબો તરીકે એને પુષ્યગુપ્તને રાખેલો અને આ પુષ્યગુપ્તે ખેતીને ઉત્તેજન મળી રહે એ માટે સુવર્ણ અને પલાસી ફરીથી બોલું છું સુવર્ણ અને પલાસી બે નામની નદી નદીઓ જ્યાં ભેગી થતી હતી ત્યાં એક આડો બંધ બાંધે છે ડેમ બાંધે છે અને પુલ બાંધે એટલે ટૂંકમાં ડેમ અથવા પુલ બાંધે છે અને આ રીતના સૌ ડેમ બાંધીને જે એક તળાવની રચના થાય છે એનું નામ આપે છે સુદર્શન તળાવ તો આ રીતના સુદર્શન તળાવ સૌ કોણે બાંધાવેલું હતું તો એમ પૂછાય તો પુષ્યગુપ્ત આવશે અને જે ચંદ્રગુપ્તનો સુબો હતો સત્તર નંબરના સવાલની વાત કરીએ તો કે કોને ભારતનો નેપોલિયન ઓળખ તરીકે ઓળખાય છે તો સમુદ્રગુપ્તને છે એ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે અને સમુદ્ર ગુપ્ત વિશે વાત કરીએ તો સમુદ્રગુપ્ત છે એ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે આ સિવાય તો કે એ ગુપ્ત વંશનો રાજા હતો આ સિવાય તો કે એને મહત્વની વસ્તુ અવારનવાર પરીક્ષામાં પૂછાય એવો સવાલ છે કે સમુદ્રગુપ્ત એ છે એ પલંગ પર બેસીને વીણા વગાડતા સિક્કા પણ બહાર પાડેલા હતા અને પોતે પણ એક કવિ હતો આ સિવાય એના એના રાજ્યમાં એક કવિ હતો હરિશેન નામનો કવિ એના સમયમાં હતો એટલે કદાચ આવા સવાલ પૂછાઈ શકે એટલે યાદ રાખશું તો આમાં પૂછાય કે ભાઈ ભારતનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે તો સમુદ્રગુપ્ત ઓળખાય છે અઢાર નંબરના સવાલની વાત કરીએ કે મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો તો બૃદ્ધ છે એ મૌર્ય વંશનો અંતિમ શાસક હતો પણ પ્રથમ પૂછાય મૌર્ય વંશનો તો ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશનો પ્રથમ રાજા હતો અને છેલ્લો હતો બૃહદત્ત હતો એટલે ખાસ આવા પરીક્ષામાં પણ આગળ પરીક્ષામાં પણ પૂછાતા હોય છે કે ભાઈ આ વંશનો પ્રથમ રાજા કોણ અને આ વંશનો છેલ્લો રાજા કોણ તો પ્રથમ પૂછાય તો ચંદ્રગુપ્ત મૌર્ય આવશે અને છેલ્લો પૂછાય તો બૃહદત્ત આવશે ઓગણીસમાં સવાલની વાત કરીએ તો કે સત્રપોમાં સૌથી શ્રેષ્ઠ રાજવી કોણ હતો તો રુદ્રદામા છે એ સત્રપોમાં સૌથી શ્રેષ્ઠ રાજવી હતો આ રુદ્રધામા મહાશત્રપ તરીકે પણ ઓળખાય છે ખાસ યાદ રાખજો છત્રપોમાં કયો રાજા છે એ મહાશત્રપ તરીકે ઓળખાય તો કે રુદ્રદામાં ઓળખાય છે આ સિવાય તો કે રુદ્રદામા છે એ કાદિમ વંશનો હતો ક્ષત્રપોમાં છક્ષત્રપોમાં આ રુદ્રદામા છે એ પેટા કયા વંશનો હતો કદાચ એવો સવાલ પૂછે તો કાદિમ વંશનો હતો અને આને કઈ ભાષા પ્રિય હતી તો કે આપણી જે મૂળ ભાષા કહેવાય સંસ્કૃત એવી આને પ્રિય હતી આથી જ્યારે આને સુનાગઢમાં શિલાલે કોતરાવેલો તો લિપિ તો આની બ્રાહ્મી જ હતી પરંતુ આની ભાષા છે એ સંસ્કૃત હતી આગળ વીસ નંબરના સવાલની વાત કરીએ તો કે તો રુદ્રસિંહ ત્રીજો છે એ યુગનો છેલ્લો રાજા હતો અને આ રુદ્રસિંહ ત્રીજાને ચંદ્રગુપ્ત બીજો જે ગુપ્ત વંશનો શાસક હતો એને હરાવેલો એટલે આ રીતના સત્ર વંશનો અંત લાવેલો એવું કહી શકાય કે રુદ્રસિંહ ત્રીજાને હરાવીને સત્ર વંશનો અંત લાવેલો હતો આગળ સવાલ વાત કરીએ તો કે ગુજરાત રાજ્યના શત્રપ સત્તાનો અંત લાવનાર અને ગુજરાત રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કરાવનાર તો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા તો કે ચંદ્રગુપ્ત બીજા હવે આ ચંદ્રગુપ્ત બીજાએ જ્યારે રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યો અને અહીંથી એક ઉપનામ ધારણ કરે છે વિક્રમાદિત્ય તો આ રીતના ઇતિહાસમાં મૂળ વિદ્યાર્થી યાદ રાખજો ચૌદ વિક્રમાદિત્ય ઉપનામ ધારણ કરનાર વ્યક્તિઓ બની ગયા છે પરંતુ એમ પૂછે કે ભાઈ આ ચૌદમાંથી મહત્વનો વ્યક્તિ કોણ

કયા રાજાના સમયમાં નવરત્નો હતા તો એક અકબરના સમયમાં હતા જ પણ કદાચ સવાલ જો એવો પૂછાય કે કયા ભારતના ઇતિહાસમાં કયા મહત્વના હિન્દુ રાજાના સમયમાં નવરત્નો હતા તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં નવરત્નો હતા અને નવે નવ રત્નોની અલગ અલગ વિશેષતા હતી જેમાં આર્યભટ્ટ છે બ્રહ્મગુપ્ત છે આવા આ સિવાય છે વિષ્ણુગુપ્ત છે આવા અલગ અલગ વ્યક્તિઓ પણ તેમાં હતા આગળ સવાલ વાત કરીએ બાવીસમાં સવાલની તો કે ગુપ્તવંશમાં સુદર્શન તળાવનો જીર્ણોદ્વા કરાવનાર તો કે સ્કંદ સ્કંદગુપ્તનો સુભો છે એ પર્ણદત્તે છે એનો જીણોદ્વાર કરાવેલો હતો મિત્રો આમાં સવાલ એવો પૂછાયેલો છે ગુપ્ત વંશમાં સુદર્શન તળાવનો જીર્ણોદ્વા કરાવનાર તો સ્કંદ સ્કંદગુપ્તનો શુબો પર્ણદત્તે પણ કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ સુદર્શન તળાવનો જીર્ણોદ્વાર કોણે કોણે કરાવેલો છે તો એક તો પર્ણદત્ત આવશે જે સ્કંદ સ્કંદગુપ્તનો સુબો છે આ સિવાય રુદ્રદામાનો પણ સુબો હતો એનું નામ હતું સુવિશાક એણે પણ છે એ આ શિલાલેખ આજે સુદર્શન તળાવ છે એનો જીર્ણોદ્વા કરાવેલો હતો અને એની વિશેષતા એ હતી કે ભાઈ આ જે સુદર્શન તળાવ છે એનું સમારકામનો જેટલો પણ ખર્ચ થાય એ રાજ્યના પૈસા વાપરવાના બદલે પોતાના પૈસા આપેલા હતા આથી અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ કયા સુબાએ સુદર્શન તળાવના ખર્ચામાં રાજ્યના પૈસા આપવાને બદલે પોતાના પૈસા પૈસા આપેલા હતા તો સુઈ શાખ આવશે અને જે રુદ્રદામાનો સુબો હતો અને આ સિવાય ગુપ્ત વંશનો પૂછાય તો સ્કંદગુપ્તનો સુબો હતો પર્ણદત્ત આ રીતના સુદર્શન તળાવ એક વખત બંધાયેલું છે જે પુષ્યમિત્ર ગુપ્ત પુષ્યગુપ્ત એક બંધાયેલું હતું આ પછી બે વખત એના સમારકામ થયા છે પહેલું છે સુઈ કરાવેલું હતું અને બીજું છે એ પર્ણદત્તે કરાવેલું હતું તો આટલા મિત્રો યાદ રાખવા જેવા સવાલ છે આગળ ત્રેવીસમો સવાલ જોઈએ તો કે ગુપ્ત કાળમાં પ્રચલિત ધર્મ કયો હતો તો કે વૈષ્ણવ ધર્મ છે એ પ્રચલિત એનો હતો એટલે કે એવું કહી શકાય ગુપ્ત વંશનો ગુપ્તવંશનો ધર્મ કયો હતો તો કે વૈષ્ણવ હતો કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ રાજભાષા કઈ હતી ગુપ્ત વંશની તો કે રાજભાષા આપણી મૂળ ભાષા એવી સંસ્કૃત હતી અને આ સિવાય ગુપ્ત વંશની રાજચ ચિન્હ કયું હતું એવું પૂછાય તો એનું ગરુડ છે એટલે કે વિષ્ણુનું વાહન એવું ગરુડ છે એનું ચિહ્ન હતું અને આ જ સિવાય મોસ્ટ એમપી કે જે ગુપ્ત વંશને ભારતનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે તો આટલા સવાલ યાદ રાખવાના છે આગળ સવાલની વાત કરીએ તો કે ગુજરાતોમાં ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક કોણ હતા તો કે સેનાપતિ ભટાર્ક એણે છે એ ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કરેલી હવે ઘટના એવી હતી કે ભાઈ ઈસવીસન ચારસો સડસઠના રોજ ચારસો સડસઠમાં જે ગુજરાતનો ભારતનો ગુપ્ત વંશનો છેલ્લો એવો પ્રતાપી રાજા સ્કંદગુપ્ત એનું મૃત્યુ થાય છે પછી કોઈ એવો પ્રતાપી રાજા આવતો નથી આથી એનો ગુજરાતનો જે સેનાપતિ હોય છે એ પોતે છે એ એક પોતાનો ગુજરાતમાં એક અલગ છે એ વંશ શરૂઆત કરે છે આથી ગુજરાતમાં વંશની શરૂઆત કરાવનાર કોણ હતો સેનાપતિ ભટાક અને કદાચ મિત્રો આ સેનાપતિ ભટાકનો અર્થ પૂછાય તો સિંહ જેવો સેનાપતિ એવો અર્થ એનો થાય છે આગળ ચર્ચા કરીએ તો કે ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના ક્યારે થઈ હતી તો હમણાં આપણે જે ચર્ચા કરી કે ભાઈ ઈસવીસન ચારસો સડસઠમાં જે સ્કંદગુપ્તનું મૃત્યુ થયું એના ત્રણ વર્ષ પછી એટલે કે ઈસવીસન ચારસો સિત્તેરમાં આ મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટારકે કરેલી હતી અને આ વંશની રાજધાની ક્યાં રાખવામાં આવેલી હતી કદાચ એવો સવાલ પૂછાય તો આ મૈત્રકવંશની રાજધાની વલભીમાં બનાવવામાં આવી હતી અને વલભી એટલે હાલનું આપણું વલભીપુર અને હાલ એ જે હાલમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે અને આમાંથી છેવ છેલ્લો સવાલ યાદ રાખવા જેવો મહત્ત્વનો કે ભાઈ આ આ રીતના જે આ મૈત્રક વંશનો અંત આવેલો એટલે કદાચ સમયગાળો તમને પૂછાય કે ભાઈ મેત્રક વંશનો સમયગાળો શું હતો તો ચારસો ઈસવીસન ચારસો થી સાતસો સુધી મેત્રક વંશ સમયગાળો હતો મિત્રો આ વિડીયામાં આટલું રાખીશું જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ થઈ શકે ત્યાં હવે આપણે નેક્સ્ટ મળીશું નવા વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત